નમસ્કાર, હું છું રાહુલ બેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વેસ્ટ ઇન્ડિઝથી T20 વર્લ્ડ કપ જીતીને પાછા આવેલા 15 ખેલાડીઓને વિજય પરેડ જોવા ગુરુવારે મુંબઈ મરીન ડ્રાઈવ પર લાખો લોકો ઉમટ્યા હતા. હાથરસ નાસભાગ પીડિત પરિવારને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી. અલીગઢમાં બે પરિવારોને મળ્યા. બ્રિટનમાં સત્તા પરિવર્તન, ચૂંટણીમાં લેબર પાર્ટી બહુમતી તરફ, ઋષિ સુનકે રાજીનામું આપ્યાનો અહેવાલ. મહારાષ્ટ્ર વિધાનસભા ચોમાસુ સત્રમાં સૌથી મહત્વનો મુદ્દો ધારાવીના પુનર્વસનનો ઉઠાવવામાં આવ્યો. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધારાવી વાસીઓનું પુનર્વસન મુલુંડમાં નહીં કરવામાં આવે તેવું આશ્વાસન આપ્યું. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશે. સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. રાતોરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવેને હટાવી ડોક્ટર કમલ ડોડિયાને ચાર્જ સોંપાયો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.